जय स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित SGS ऑनलाइन एजुकेशन में हूँ संजय रावल आपनो हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज विषय है गणित धोरण 6 में। गणित विषय की अंदर आपणे पायाना आकारों की समझूती शीखी रहा छे। एमां स्वाध्याय 5.8 एना प्रश्न 1 अने 2 जे छे ए अगाउना लेक्चर्स में जोई गया। अत्यारे आपणे प्रश्न 3 अने प्रश्न 4 जे छे ए जोईए। तो के नियमित षटकोणनी काची आकृति दोरो अने तेमा कोई पण 3 शिरोबिंदुओने जोड़ी त्रिकोण रचो। तमे दोरेलो त्रिकोण कया प्रकारनो छे ते कहो। तो विद्यार्थी मित्रों, आपणे पहेला एक षटकोण जे छे ए दोरवानो छे। एनी काची आकृति दोरेली छे ए तमने अहींया जोवा मळे छे। आ षटकोणनी अंदर तमारे एक त्रिकोण जे छे ए रचवानो छे, अथवा तो त्रिकोण जे छे एनी आकृति दोरवानी छे। अने आ त्रिकोण जे छे ए कया प्रकारनो छे ए पण तमारे एने जवाबमां कहेवानुं छे। तो विद्यार्थी मित्रों, आपणे त्रिकोण जे छे एना केटला प्रकार छे अने आ त्रिकोण जे छे ए खूणाओना आधारे छे के बाजुओना आधारे छे ए जोईए। तो अहींया आपणने बाजुओनी आकृति आपेली छे, माटे ए बाजुओना आधारे जे छे ए त्रिकोणनो प्रकार जे छे आपणे कहेवानो छे। तो जोईए तो के आपणे त्रिकोण जे छे एने आपणे वारफरती बिंदु ए सी अने ई ए जोड़िए। जो अहींया आपणे ए थी सी ने जोड़िए, सी थी ई ने जोड़िए, सी थी ई अने ई थी ए ने जोड़िए। तो आ त्रिकोण जे छे आपणने ए अहींया मळे छे। तो कयो त्रिकोण मळे छे आपणने? त्रिकोण ए सी ई त्रिकोण मळे छे। હવે આ ત્રિકોણમાં આપણે જોઈએ તો કે આ બાજુ જોઈએ કે ત્રિકોણની રેખાખંડ એ સી, રેખાખંડ સી ઈ અને રેખાખંડ ઈ એ, આ તમામે તમામ જે છે એ કેવા જોવા મળે છે? સરખા જોવા મળે છે। ત્રણેય બાજુ કેવી છે? સરખી છે। જો ત્રણેય બાજુઓ સરખી હોય તો આપણે ત્રિકોણના પ્રકારમાં શીખી ગયા કે જે ત્રિકોણની તમામ બાજુઓ અથવા તો બધી બાજુઓ સરખી હોય તો એ ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ। માટે ત્રિકોણ એ સી ઈ જે છે, ત્રિકોણ એ સી ઈ જે છે એ સમબાજુ ત્રિકોણ છે। ત્યાર પછી પ્રશ્ન 4, એમાં પણ આપણને કંઈક એવું આપેલું છે નિયમિત અષ્ટકોણની રચના કરવાની છે। જુઓ, નિયમિત અષ્ટકોણની કાચી આકૃતિ દોરો અને અષ્ટકોણની બરાબર 4 શિરોબિંદુઓને જોડી અને લંબચોરસ બનાવો। જુઓ વિદ્યાર્થી મિત્રો, ગઈ આકૃતિ હતી, ગયા પ્રશ્નમાં આપણને ષટકોણ આપ્યો હતો અને એ ષટકોણમાંથી ત્રિકોણ બનાવવાનું આપણને કહેલું હતું। હવે અહીંયા આપણને લંબચોરસ જે છે એ બનાવવાનો છે। તો અહીંયા આપણે ષટકોણ જોઈએ તો કે ષટકોણના બિંદુઓ કયા છે? કે એ બી સી ડી ઈ એફ જી ને એચ, એટલે કે 8 બાજુઓ જે છે ને 8 બાજુઓ ધરાવતો બહુકોણ એટલે આપણો અષ્ટકોણ। તો અષ્ટકોણને આપણે લખીએ તો કે કયા? એ બી સી ડી ઈ એફ જી અને એચ વડે બનતો અષ્ટકોણ જે છે એ આપણને અહીંયા મળે છે। હવે આપણે એની અંદર શું બનાવવાનું છે? લંબચોરસ બનાવવાનું છે। તો એને લંબચોરસ બનાવવા માટે આપણે અહીંથી લંબચોરસ માટે અહીંથી પેલા બે જે છે એ બાજુ આ રીતે દોરી શકીએ। તો કઈ કઈ બાજુઓનો લંબચોરસ આપણને મળશે? તો કયા બિંદુઓ શિરોબિંદુઓ જોડ્યા? તો કે શિરોબિંદુ કયા કયા શિરોબિંદુઓ જોડીએ? તો કે એ ડી ઈ એચ શિરોબિંદુ એ ડી ઈ એચ જોડતા આપણને શું મળે છે? લંબચોરસ મળે છે। ત્યાર પછી આપણે બીજા બિંદુઓ કયા જોડીએ તો આપણને લંબચોરસ મળે? તો કે આપણે અહીંથી બી જી અને સી એફ એ પણ જોડીએ તો આપણને લંબચોરસ મળે છે। તો શિરોબિંદુ બી જી
અને સી એફ જોડતા લંબચોરસ મળે છે। तो विद्यार्थी मित्रों आपणे आ रीते प्रश्न चार एमां पण आ रीते आपणे काची आकृति अष्टकोणनी दोरी अने एमां लंबचोरस जे छे शिरोबिंदुओने जोड़िए। कया कया चार शिरोबिंदुओ छे? ए डी ई एच अने बी जी सी एफ। आ शिरोबिंदुओने जोड़ता आपणने लंबचोरस जे छे मळे छे। त्यार पछी प्रश्न पांच जोईए। प्रश्न पांच नी अंदर आपने विकर्ण अने एमा पण पंचकोण दोरी अने एना विकर्णों जे छे ए एनी अंदर दोरवाना कहेला छे। हवे जोईए ना प्रश्न पांच अने एना विकर्णों। विकर्णों एटले विद्यार्थी मित्रों के साम सामेना जे शिरोबिंदुओ जे छे ए साम सामेना शिरोबिंदुओने जोड़िए અને આપણને વિકર્ણ મળે। તો એવા વિકર્ણો જે છે પ્રશ્ન પાંચ છે। વિકર્ણ એ એવો રેખાખંડ છે કે જે બહુકોણમાં કોઈ પણ બે શિરોબિંદુઓને જોડે છે કે જે બહુકોણના બે શિરોબિંદુઓને જોડે છે। હવે એ શિરોબિંદુઓને તે બહુકોણને કોઈ બાજુ નથી અને તે बहुकोण ने कोई बाजू नथी तेवा पंचकोण नी काची आकृति दोरी अने विकर्णों दोरो। पंचकोण नी काची आकृति दोरी તેના વિકર્ણો છે એ દોરો। હવે પંચકોણ જે છે એ આપણે અહીંયા દોરીએ છીએ તો પંચકોણ માટે આપણને પાંચ બાજુઓ જે છે એ આપેલી છે એ બી, પછી અહીંયા આપણને સી, પછી અહીંયા આપણને એ બી સી ડી, એક બે ત્રણ બાજુ થઈ। ત્યાર પછી આપણને અહીંયા ચાર બાજુ આપેલી છે ઈ અને અહીંયા આપણે આ જોડી દઈએ તો આ થશે આપણો પંચકોણ। હવે આ પંચકોણના જે છે વિકર્ણો, જો સામ સામેના જે વિકર્ણો જે છે એમાં એસી એડી એસી એસી વિકર્ણ, પછી એ ડી વિકર્ણ, પછી આપણને કયો વિકર્ણ મળશે બી ઈ વિકર્ણ અને બી ડી વિકર્ણ, અને ત્યાર પછી આપણને ઈ સી વિકર્ણ મળશે। તો આ તમામ જે વિકર્ણો જે છે એને આપણે લખીએ રેખાખંડ એસી વિકર્ણ, રેખાખંડ એ ડી વિકર્ણ, રેખાખંડ બી ઈ રેખાખંડ વિકર્ણ છે, ત્યાર પછી રેખાખંડ બી ડી વિકર્ણ છે। તો આ જે છે એ વિકર્ણોને જોડીએ તો આપણને કયા કયા વિકર્ણો મળે છે એ વિકર્ણો આપણે દોરેલ છે, કયા કયા વિકર્ણો જે સામસામેની બાજુઓના જે શિરોબિંદુઓને જોડે છે। જો આ શિરોબિંદુઓને જોડે છે, એ શિરોબિંદુને એથી સી શિરોબિંદુ જોડે છે આ વિકર્ણ,
बी थी ईवी ई सुधीना रेखाखंड ने जोड़े छे एटले ए बे शिरोबिंदु बी ई शिरोबिंदु बी डी शिरोबिंदु ने सी ई जे छे ए पण एक आपणो सीई सीई विकर्ण जे छे ए पण आपणने अहींया मळे छे। तो विद्यार्थी मित्रों अहींया आपणे स्वाध्याय 5.8 जे छे ए पूर्ण करीए छे। विद्यार्थी मित्रों विडियो गमे लाइक करो, शेर करो ने SGS चैनल ने सब्सक्राइब करो। जय स्वामीनारायण।